ધાનેરા શહેરમાં આવેલી જલારામ સોસાયટીમાં વૃદ્ધ દંપતી રહે છે અને તેમનો પુત્ર અમદાવાદ ખાતે રહે છે. આ વૃદ્ધ દંપતીને ડાયાબિટીસ પણ છે, જેને લઈ યોગ્ય તબીબની સલાહપૂર્વક દવા લઈ પોતાનું જીવન આગળ ધપાવી રહેલા આ પતિ પત્ની પાસે દવાની ગોળી પૂરી થઈ ગઈ હતી, જેને લઈ હુકુમત રાયે ધાનેરાની તમામ મેડિકલ સ્ટોર ઉપર આ દવા મેળવવા માટે રૂબરૂ પહોંચ્યા હતા. જો કે આ દવા તેમને મળી ન હતી તો આ તરફ લોકડાઉન હોવાના લીધે તેમનો પુત્ર પણ અમદાવાદથી આવી શકે તેમ ન હતો. જો કે અમદાવાદ ખાતેથી વૃદ્ધના પુત્રએ આખરે ગુજરાત પોલીસની મદદ લીધી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાત પોલીસ આઈપીએસ ડીજીપી સાહેબ ડોક્ટર શમશેરસિંહને ટ્વિટરના માધ્યમથી જાણ કરી હતી. ધાનેરા ખાતે 65 વર્ષીય તેમના માતા પિતા રહે છે અને દવાના ફોટા સાથે તમામ માહિતી મોકલતા ગુજરાત પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકની જરૂરિયાત જાણી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સાથે ધાનેરા પોલીસનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં જ આ વૃદ્ધ પતિ પત્ની સુધી વિનામૂલ્યે ઘરે બેઠા દેવા પૂરી પડાઈ હતી. ગુજરાત પોલીસ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસની ઉત્કર્ષ સેવાને લઈ સ્થાનિક રહીશોમાં પોલીસને લઈ માન વધ્યું છે. આ સમાચાર લોકોની પણ આંખો ખોલે છે કે જેઓ બિનજરૂરી ઘરેથી નીકળી લોકડાઉનનો ઉલ્લંઘન કરે છે, જ્યારે ગુજરાત અને કેન્દ્રનું વહીવટીતંત્ર આમ જનતા માટે કેવા પ્રકારની અને કેવી સેવા આપે છે તે આ વૃદ્ધ દંપતી પાસેથી સાંભળીએ. અમે વૃદ્ધ છે અને મારી ઉંમર 65 વર્ષ છે અને મારા ઘરેથી 63 વર્ષની ઉંમર છે. એની ગોળીઓ ખલાસ થવાની હતી, ડાયાબિટીસની પેશન્ટ છે. એના માટે અમારે ધાનેરા પોલીસે ગોળીઓ ઘરે બેઠા આપી એનો હું અભિનંદન કરું છું. કઈ રીતે પોલીસને ખબર પડી કે તમારે ગોળીઓ જોઈએ છે? એટલે પોલીસને મારા છોકરા અમદાવાદમાં રહે છે હાલ, એમને ફોન કર્યો તો અમે ડીસા સુધી એને તપાસ કરી હતી. લોકડાઉનના હિસાબે ગોળીઓ કોઈ માણસ આગળ પાછળ જઈ નહોતા શકતા, ધાનેરા પ્રાંતમાં મળતી નથી એ ગોળીઓનો કોન્ટેન્ટ. પછી એ લોકોએ ડીએસપીને ફોન કરીને પાલનપુરના ડીએસપીએ સાહેબે ધાનેરા પોલીસને જાણ કરીને કઈ રીતે એ આવી અમારે એની જાણ નથી, પણ ધાનેરા પોલીસે મને ઘર બેઠા અમારે આપીને ગયા છે. શું કહેશો પોલીસની કામગીરી બદલ તમે? પોલીસની કામગીરી બહુ સારી અને છે, ધન્યવાદ. અને હું ધન્યવાદ કરું છું પોલીસ ધાનેરા પોલીસને, અભિનંદન પાઠવું છું. અને અમારાથી કોઈ પૈસા પણ નહોતા લીધા ને પાણી પણ અમારું નથી પીધું.